તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંસ્કૃત વિષય ધોરણ 8 પ્રથમ સત્રની અંદર એક વંદના ભણ્યા, જે વંદના કાવ્ય કે પાઠની અંદર નહોતી. મેં તમને પહેલાં વિડીયોની અંદર પણ જણાવ્યું હતું. હવે પ્રોપર આપણે પાઠ 1 ચિત્રપદાની 1 ભણીશું. જો અહીંયા બે શબ્દો આપેલા છે, એષઃ એટલે આ, સહ એટલે તે અને પેલા પણ થાય, બરાબર. અહીંયા જો ચિત્ર આપેલું છે સામે, અને ચિત્રની સામે કોઈ આંગળી દઈને બતાવી રહ્યું છે. અહીંયા નજીક છે, અહીંયા દૂર છે. એષઃ શુકઃ, એષઃ માટે શું કીધું છે? આ. નજીક હોય એના માટે આ શબ્દ, અને દૂર હોય એના માટે પેલું અથવા તે. આપણી અંગ્રેજીની અંદર ભણ્યા છીએ એ પ્રમાણે જ સંસ્કૃત વ્યાકરણમાં પણ એ પ્રમાણે આવે છે. હવે જુઓ, એષઃ એટલે આ, એષઃ શુકઃ, આ પોપટ છે. શુકઃ એટલે પોપટ. તો સામે શું બતાવી છે? સહ મયુરઃ એટલે તે અથવા પેલો મોર છે. એષઃ શ્વાનઃ, આ કૂતરો છે. તો સામે બતાવ્યું છે સહ સિંહ અથવા તી અથવા પેલો સિંહ છે. અહીંયા એષઃ ગજઃ, આ હાથી છે. સહ અશ્વ એટલે તી અથવા પેલો ઘોડો છે. છે શબ્દ અહીંયા આપેલો નથી, જોડાયેલો નથી, એટલે છે આપણે અનુવાદ જ્યારે લખીશું ત્યારે એ કૌંસની અંદર કરી દઈશું. છે શબ્દ દરેકની અંદર કૌંસમાં તમારે મૂકી દેવાનો, અને અહીંયા ચિત્ર નથી દોરવાનું. જ્યારે અનુવાદ લખો ત્યારે બસ તમારે અનુવાદ સંસ્કૃત લખીને સામે ડેશ મારીને અનુવાદ લખવાનું રહેશે. એટલે એષઃ શુકઃ એટલે આ પોપટ છે, સહ મયુરઃ એટલે તી અથવા પેલો મોર છે, મયુરઃ એટલે મોર. એષઃ શ્વાનઃ, આ કૂતરો છે. સહ સિંહ, તે અથવા પેલો સિંહ છે. એષઃ ગજઃ, આ હાથી છે. સહ અશ્વ, તે અથવા પેલો ઘોડો છે. જો અહીંયા પણ એ પ્રમાણે શબ્દ આપ્યા છે. આપણે એષઃ શબ્દ હતો આગલા શબ્દની અંદર, એષઃ હ નો ઉચ્ચાર થતો હતો, જ્યારે અહીંયા એષા, એષા એટલે આ, અર્થ પણ એક જ થાય છે. ગુજરાતી અર્થ એક જ થાય છે, પણ સંસ્કૃતની અંદર શબ્દ બદલાય છે. એષા એટલે આ, સા એટલે તે અથવા પેલી. આમાં પણ ચિત્રની અંદર જુઓ કે એક છોકરી નજીકથી આંગળી બતાવી રહી છે, એક છોકરી દૂરથી. તો એ પ્રમાણે ચિત્રને નજીક અને દૂરથી બતાવવાનું છે. એષા બાલિકા, આ છોકરી છે. સા પ્રતિમા, તી અથવા પેલી મૂર્તિ છે. પ્રતિમા એટલે મૂર્તિ. એષઃ ઉત્પીઠિકા, ઉત્પીઠિકા એટલે ટેબલ, આ ટેબલ છે. સહ સંચિકા, સંચિકા એટલે ફાઇલ, જેની અંદર આપણે બધું પેજ બધા રાખી શકીએ એવી ફાઇલ, ડૉક્ટરની પણ ફાઇલ કહી શકાય. સા સંચિકા, તી અથવા પેલી ફાઇલ છે. એષા ગીતા, આ ગીતા છે. સા પૂજા, આ અથવા તી અથવા પેલી પૂજા છે. ફરી જોઈ લો એકવાર. એષા બાલિકા, આ છોકરી છે. સા પ્રતિમા, તી અથવા પેલી મૂર્તિ છે. એષા ઉત્પીઠિકા, આ ટેબલ છે. સા સંચિકા, તી અથવા પેલી ફાઇલ છે. એષા ગીતા, આ ગીતા છે. સા પૂજા, તી અથવા પેલી પૂજા છે. અહીંયા પણ બે શબ્દો આપેલા છે, દરેક પેજ ઉપર અલગ અલગ શબ્દો આપેલા છે. એ તત, એ તત માટે પણ આ જ શબ્દ વપરાયો છે, અને તત એટલે તે અથવા પેલું. અહીંયા પણ એ જ પ્રમાણે છે, નજીકથી બતાવે છે, દૂરથી બતાવે છે. જો એતત વાતાયનમ, વાતાયનમ એટલે બારી, આ બારી છે. તત દ્વારમ,
ती अथवा पेलो दरवाजो छे। पेलू पेलो शब्द वपराय एनी अंदर फेरफार थया राखशे, कारण के पेली अथवा पेलू दरवाजो छे एम ना कही शकीए आपणे, बराबर। એટલે શબ્દની અંદર જે પ્રમાણે આવતું હોય એ પ્રમાણે અહીંયા શબ્દ આપણે લખવાનો રહેશે। તત્દ્વારમ તે અથવા પેલા પેલો દરવાજો છે। ઇતત પુસ્તકમ આ પુસ્તક છે। તત્ ચિત્રમ તે અથવા પેલું ચિત્ર છે। એતત બસ યાનમ આ બસ છે। તત વિમાનમ તે અથવા પેલું વિમાન છે। અહીંયા વિમાન પેલું શબ્દ વાપરી શકાય, કારણ કે વિમાન થોડું દૂર હોય તો પેલું વિમાન છે એમ કહી શકાય, પેલું ચિત્ર છે એમ પણ કહી શકાય, પેલું દરવાજો છે એમ ન કહી શકાય, બરાબર। જુઓ ફરી જરા જોઈ લો, એતત વાતાયનમ આ બારી છે, તત દ્વારમ તે અથવા પેલો દરવાજો છે, એતત પુસ્તકમ આ પુસ્તક છે, તત ચિત્રમ આ અથવા પેલું ચિત્ર છે, એતત બસ યાનમ આ બસ છે, તત વિમાનમ પેલોથી અથવા પેલું વિમાન છે। અહમ એટલે હું અને ત્વમ એટલે તું। અહીંયા આ પેજની અંદર કેટલાક લોકોને ચોપડીની અંદર થોડો ફેરફાર હશે, કેટલાકની અંદર છોકરો આપેલો હશે તો છોકરી આપેલી હશે, બરાબર। યુવકની જગ્યાએ સામે યુવતી આપેલી હશે। અહીંયા જૂની ચોપડી છે મારી પાસે, એટલે જે જૂના શબ્દો છે તો એની અંદર વાક્યની અંદર જે ફેરફાર નથી, ખાલી છોકરો છોકરી કે મહિલા એની અંદર જ આપણે ફેરફાર કરવાનો, આખા શબ્દ નથી બદલી નાખવાના। જો અહમ શિક્ષક કહ, હું શિક્ષક છું। અહીંયા જાતે પોતાને ખુદ બતાવે છે, એટલે આંગળી એની સામે છે, એટલે અહીંયા બે છોકરીઓ અલગ અલગ નથી બતાવી, જે દૂર છે એની સામે જ આંગળી ચીંધેલી છે। જો અહમ શિક્ષક હું શિક્ષક છું, ત્વમ છાત્ર તું વિદ્યાર્થી છે, અહમ બાલિકા હું બાલિકા છું, તો છોકરી છું એમ પણ કહી શકાય, ત્વમ બાલિકા એટલે તું છોકરી છે। અહીંયા તમારે અલગ પિક્ચર આપેલું છે, છોકરો આપેલો હશે અહીંયા, એટલા માટે મેં અહીંયા પેનથી પણ લખેલું છે કે ચિત્ર નથી આપ્યું, એટલે અહીંયા જાણકારી માટે લખેલું છે કે તું છોકરો છે, એટલે અહીંયા છોકરાનું ચિત્ર આપેલું હશે ઘણાની અંદર, નવી બુકની અંદર અહીંયા ચિત્રની અંદર ફેરફાર હશે આ બંનેની અંદર, એટલે અહમ બાલિકા હું બાલિકા છું અથવા છોકરી છું, તો સામે શું આવશે, ત્વમ બાલિકા એટલે તું બાલિકા છે, અથવા તું છોકરી છે, અથવા તું છોકરો છે, અહીંયા શબ્દ આવશે તું છોકરો છે, અહીંયા પિક્ચર આપેલું છે છોકરાનું, બરાબર। અહમ યુવક હું યુવક છું, ત્વમ બાલક તું બાળક છે, અને અહીંયા તમારે અહીંયા યુવતીનું ચિત્ર આપેલું છે, અહીંયા મારી જૂની બુકની અંદર મારે બાળકનું ચિત્ર આપેલું છે પણ તમારે એક યુવતીનું ચિત્ર આપેલું છે, એટલે કે મહિલાનું, એટલે ત્વમ મહિલા એમ શબ્દ આપેલો હોય તો તું યુવતી છે। ચલો અહીંયા ફરી જોઈ લો, અહમ શિક્ષક હું શિક્ષક છું, ત્વમ છાત્ર તું વિદ્યાર્થી છે, અહમ બાલિકા હું બાલિકા છું એટલે કે છોકરી છું, ત્વમ બાલિકા એટલે તું બાલિકા છે અથવા તું છોકરી છે, અને અહીંયા છોકરાનું ચિત્ર હોય તો તું છોકરો છે। અહમ યુવક હું યુવક છું, ત્વમ બાલક તું બાળક છે, પણ તમારી અંદર અહીંયા આપેલું છે ચિત્ર મહિલાનું, એટલે તમારે બોલવાનું તું યુવતી છે, બરાબર। એમ તમારે અનુવાદ લખવાનું રહેશે જે પ્રમાણે મેં કીધું એમ, બરાબર। આની અંદર સ્વાધ્યાય આપેલું નથી, ચિત્રપદાની એક અને ચિત્રપદાની બે એમની અંદર સ્વાધ્યાય આપેલું નથી, એટલે સંસ્કૃત શબ્દ લખીને ડેશ મારીને સામે ગુજરાતી અર્થ લખવાનો છે, બરાબર। ચલો બા આવજો।